કેમ છો બાળકો? મજામાં ને? હું તમારી શિક્ષક ડોલીબેન. આજે આપણે ધોરણ 3 પર્યાવરણ પાઠ 9 આવરે વરસાદ આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીએ. ઉનાળામાં સૂર્યની ગરમીને લીધે જળાશયોમાં તથા દરિયાના પાણી ગરમ થઈ પાણીનું વરાળમાં રૂપાંતર કરે છે. વરાળ વજનમાં હલકી હોવાથી આકાશમાં ઊંચે ચડે છે. આ વરાળ આકાશમાં એકઠી થાય છે. આકાશમાં એકઠી થયેલી વરાળના વાદળા બને છે. વાદળા ઠંડા પડે એટલે તેમાં પાણીના ટીપા બંધાય છે. આકાશમાંથી નીચે પડતા પાણીના ટીપાને આપણે વરસાદ કહીએ છીએ. ચોમાસામાં કાળા ઘટાટોપ વાદળા આકાશમાં આમ તેમ દોડતા જણાય છે. વાદળાના ગડગડાટ સંભળાય છે તથા આકાશમાં વીજળીના ચમકારા થાય છે. કોઈ વાર ઝરમર ઝરમર વરસાદ પડે છે તો કોઈ વાર વરસાદનું જોરદાર ઝાપટું પડે છે તો કોઈ વાર વરસાદ સતત ચાલુ રહી હેલી થાય છે. કોઈ વાર કરા પડે છે. વરસાદ આવતા ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે અને વનવગડામાં તથા રસ્તાની આજુબાજુ ઘાસની લીલી છમ ચાદર પથરાઈ જાય છે. નદી નાળા તથા સરોવરો પાણીથી છલકાઈ જાય છે. કોઈ વાર નદીમાં પૂર આવે છે. પૂરનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળે છે. પૂરના જોરદાર પ્રવાહમાં ઘરવખણી તણાઈ જાય છે. પાકને નુકસાન થાય છે. ઢોર અને માણસો તણાઈ જાય છે. ઘણીવાર ચોમાસામાં વરસાદ પડતો નથી. આના કારણે ખેતી થઈ શકતી નથી અને જો ખેતી ના થાય તો અનાજ અને ઘાસની તંગી પડે છે. લોકોને અને પશુ પંખીઓને પાણીની પણ મુશ્કેલી ઊભી થાય છે. નહિવત વરસાદ કે સાવ ઓછા વરસાદને કારણે આવી પરિસ્થિતિ થાય તો તેને અનાવૃષ્ટિ અથવા તો દુષ્કાળ કહેવામાં આવે છે. ચોમાસામાં ઘણીવાર આકાશમાં સપ્તરંગી મેઘ ધનુષ જોવા મળે છે જે આપણને જોવાની ખૂબ જ મજા પડે છે. બસ આટલું યાદ રાખો ને બાળકો. ફરી મળીશું. ચાલો આવજો.